नमस्कार, जय मामा देव। तन्ना एजुकेशनल कैम्पस गोंडल, धोरण त्रण विषय गणित। बाळको, आपणे गणित विषय आपणे अभ्यासक्रम पूर्ण थई गयो छे, आपणा बधा ज चेप्टर पूर्ण थई गया छे। हवे आजे आपणे रिविजन स्टार्ट करवाना छीए। तो चालो बाळको, तमारा रिविजन माटे आपणे जे बुक बनावेली छे ओलग 100 पेजनी, तेमां आपणे बे विभाग करीशुं, गणित अने सामान्य ज्ञान। प्रथम तो बाळको, तमारे बुक पर तमारू नाम लखवानुं छे। नाम लखाई जाय पछी एक पेज छोड़ी अने आपणे स्टार्ट करीशुं विषय गणित धोरण त्रण अने रिविजन। तो चालो बाळको, प्रश्न एक अहीं जुओ बाळको। केटलीक मौखिक गणतरी करीने खाली जग्या पूरो। मैं अहीं लखी लीधुं छे के प्रश्न एक। एवी रीते तमारे पण पेन्सिल थी सारा अक्षरे तमारी बुक मां लखवानुं छे। अने एक प्रश्न ज्यारे खाली जग्या पूरी थाय पछी लीटी पण छोड़वानी रहेशे। समझतो जावानुं छे अने लखतो जावानुं छे। तो व्यवस्थित अने सारा अक्षरे तमारे तमारी बुक मां लखवानुं छे। तो चालो बाळको, प्रश्न एक मां एक। एक पेकेट मां 4 लीटर नारंगी जूस छे। एक पेकेट छे तेमां नारंगीनुं जूस केटलुं छे? तो के 4 लीटर। तेमांथी 500 मिलीना खाली जग्या ग्लास भराय। हवे 4 लीटर जूस होय तो 500 मिलीना अलग अलग भाग करिए तो केटला ग्लास जूस भराय बाळको? 1 लीटर होय तो 2 ग्लास भराय, तो 4 लीटर मां केटला भराय? तो के 8 ग्लास भराय। અહીં આપણે ખાલી જગ્યામાં 8 લખીશું। સમજાય છે બાળકો? હા, હવે એના પછી જુઓ નંબર 2। 1 લીટર દૂધ લેવા માટે ખાલી જગ્યા મિલીના માપ્યા 2 વાર ભરવા પડે। હવે 1 લીટર દૂધ હોય બરાબર છે, ખાસ સમજો, કેટલા મિલીના માપ્યા 2 વખત ભરવા પડે? એ ખાલી જગ્યા આપણને પૂછેલી છે કે કેટલા મિલીના માપ્યા 2 વાર ભરવા પડે। તો કેટલા મિલીના? તો કે 500 + 500 એટલે કેટલા થાય? કે 1 લીટર બને। તો કેટલા માપ્યા જોઈએ એવા? તો કે 2 વાર એવા 500 મિલીના 2 માપ્યા જોઈએ। કેટલા? હા, તો 2। એવી રીતે 1 લીટર દૂધ લેવા માટે 500 મિલીના માપ્યા 2 વાર ભરવા પડે એટલે ખાલી જગ્યામાં કેટલા મિલીના? તો કે 500 મિલીના। અહીં ખાલી જગ્યામાં આવશે 500 મિલી। નંબર 3। 1 પતંગના રૂપિયા 10 હોય તો 7 પતંગના ખાલી જગ્યા રૂપિયા થાય। જો બાળકો, આપણે એક પતંગ લેવા જઈએ બજારમાં તો 10 રૂપિયા આપવાના હોય, તો એવી કેટલી પતંગ લેવાની છે? તો કે 7। તો 10 + 7 કેટલા? તો કે 70। તો આપણે કેટલા રૂપિયા આપવા પડે દુકાનદારને? તો કે 70 રૂપિયા આપવા પડે। અહીં ખાલી જગ્યામાં લખજો 70। હવે એના પછી જુઓ, 1/2 કિગ્રા બટાટા એટલે ખાલી જગ્યા ગ્રામ બટાટા। હવે આપણે ક્યારેક બટાટા લેવા જઈએ છીએ તો 1/2 કિલો લઈએ તો એની જગ્યાએ આપણે બીજું શું બોલતા હોઈએ? તો કે 500 કિગ્રા બટેટા આપજો, એવું બોલીએ છીએ ને? તો 2 વખત 500 એટલે કિલો થાય। તો 1 વખત 500 એટલે કેટલા? તો કે 1/2 કિલો બટેટા થાય એટલે અહીં આપણે ખાલી જગ્યામાં લખીશું 500 ગ્રામ। 1/2 કિગ્રા બટાટા એટલે 500 ગ્રામ બટાટા। સમજાય છે ને? હા, ચાલો એના પછી નંબર 5। 1 સફરજનની કિંમત 7 રૂપિયા હોય તો 5 સફરજનની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય। હવે 1 સફરજન આપણે લઈએ તો 7 રૂપિયા એક સફરજનની કિંમત થાય, તેવા 5 ના કેટલા? તો કે 5 × 7, 5 × 7 તો કે 35 રૂપિયા। તો અહીં ખાલી જગ્યામાં લખીશું 35 રૂપિયા થાય। કેટલાની કિંમત? તો કે 5 સફરજનની કિંમત। હવે એના પછી નંબર 6। 30 માંથી 6 વધુમાં વધુ ખાલી જગ્યા વખત બાદ થાય। હવે 30 માંથી 6 કેટલી વખત બાદ થાય એ માટે શું કરવું પડે? તો કે તમે 6 નો ઘોડિયો બોલો તો 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18, 6 × 4 = 24 ને 6 × 5 = 30 એટલે વધુમાં વધુ 6 30 માંથી કેટલી વખત બાદ થાય?
तो के पांच वक्त बाद थायो पांच छ त्रीस त्रीस माथी छ वधुमां वधु पांच वक्त बाद थाय एक वक्त बाद करो एटले छ बाद थाय बीजी वक्त बार ए रीते क्रमशः पांच वक्त आपणे बाद करवा पड़े। एना पछी जुओ नंबर सात साठ माथी छ वधुमां वधु खाली जग्या वक्त बाद थाय હવે જે રીતે ત્રીસ માંથી છ વધુમાં વધુ કેટલી વખત બાદ થયા તો કે પાંચ વખત તો સાઠ છે ત્રીસ ના ડબલ છે અહીં સાઠ છે તો અહીં પાંચ વખત બાદ કરવા પડે તો અહીં કેટલા વખત કરવા પડે તો કે દસ વખત શા માટે તો કે દસ છ સાઠ એટલે કે સાઠ માંથી છ વધુમાં વધુ દસ વખત અહીં ખાલી જગ્યામાં લખીશું દસ વખત બાદ થાય। एना पछी जुओ नंबर आठ बे वत्ता बे वत्ता बे वत्ता बे केटली वखत छे तो के चार वखत केटली वार एक बे त्रण अने चार बराबर केटला तो के चार बे केटली वखत तो के चार वखत चार गुणिया बे चार दूने आठ थिया बाळको बे वत्ता बे एटले चार चार वत्ता बे एटले छ छ वत्ता बे एटले के आठ तो चार गुणिया बे बराबर आठ थाय छे। हाँ तो चार बे केटली वखत तो के चार वखत। हवे एना पछी जुओ शून्य वत्ता शून्य वत्ता शून्य वत्ता शून्य केटली वखत छे तो के एक बे त्रण चार ने पांच बराबर केटला आपणे कर्या पांच वखत पण केटला तो के शून्य શૂન્ય એટલે કે આપણે શૂન્ય મૂકીશું પાંચ ગુણ્યા શૂન્ય બરાબર તો કે શૂન્ય જ આવે। હવે અહીં નવ ખાલી જગ્યા પૂર્ણ થઈ છે। હવે એના પછી આ રીતે જ બાળકો તમારે એક એક લીટી છોડી અને વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે। ચાલો નંબર દસ એક કીટલીમાં પાંચસો મિલી ચા હતી। હવે એક ચા ની કીટલી છે તેમાં કેટલી મિલી ચા છે તો કે પાંચસો મિલી। સંજયે તેમાંથી ત્રણસો મિલી ચા પીધી। હવે પાંચસો મિલી હતી એમાંથી ત્રણસો મિલી ચા સંજયે પીધી તો હવે કીટલીમાં ખાલી જગ્યા મિલી ચા બાકી રહી એટલે શું પ્રશ્ન પૂછ્યો છે તો કે ત્રણસો પાંચસો હતી એમાંથી ત્રણસો પીવાઈ ગઈ છે હવે કેટલી વહીતી તો તે માટે શું કરવાનું તો કે પાંચસો માંથી ત્રણસો બાદ કરીએ તો પાંચસો માંથી આપણે ત્રણસો બાદ કરીએ તો કેટલા મળે તો કે બસો મિલી। તો કેટલી ચા બાકી રહી તો કે કીટલીમાં બસો મિલી ચા બાકી રહી। એના પછી નંબર અગિયાર ખાલી જગ્યા રિક્ષાના એકવીસ પૈડા થાય। હવે પ્રથમ તો તમારે એ વિચારવાનું કે એક રિક્ષાના પૈડા કેટલા હોય છે તો કે એક રિક્ષાના ત્રણ પૈડા હોય છે ત્રણ હોય છે ને હા તો કેટલી રિક્ષાના એકવીસ પૈડા થાય। હવે કેટલી રિક્ષાના એકવીસ પૈડા થાય તો ત્રણ ના ઘડિયામાં એકવીસ ક્યાં આવે તો કે ત્રણ સત્તા એકવીસ એટલે કે સાત રિક્ષાના એકવીસ પૈડા થાય। કેમ ખ્યાલ બાળકો આવે તો કે આપને ખ્યાલ હોવો જોઈએ કે એક રિક્ષાના ત્રણ જ પૈડા હોય છે તો એ રીતે ત્રણ સત્તા ને એકવીસ અથવા તો તમે ગણો કે એક રિક્ષાના ત્રણ બીજી રિક્ષાના ત્રણ એવી રીતે એકવીસ સુધી ગણો તો કેટલી કુલ રિક્ષા થશે તો કે સાત રિક્ષા। એના પછી જુઓ નંબર બાર ખાલી જગ્યા ગાયોના ચોવીસ પગ થાય। હવે પેલા રિક્ષામાં કઈ રીતે ત્રણ પૈડા હતા એ રીતે ગાયને કેટલા પગ હોય છે તો કે ચાર પગ હોય છે એક ગાયને ચાર હોય છે બરાબર તો ચારના ઘડિયામાં ચોવીસ ક્યાં આવે તો કે ચાર છ ચોવીસ એટલે ખાલી જગ્યામાં આવે છે છ કે છ ગાયોના ચોવીસ પગ થાય એક ગાયને ચાર એટલે કે ચાર છ ચોવીસ। એના પછી જુઓ નંબર તેર નવસો પૈસા એટલે ખાલી જગ્યા રૂપિયા। હવે સો પૈસા હોય તો એક રૂપિયો થાય બરાબર છે બાળકો ખાસ સમજો સો પૈસા હોય તો એક રૂપિયો એવી રીતે પાંચસો પૈસા હોય તો પાંચ રૂપિયા તો નવસો પૈસા હોય તો કેટલા રૂપિયા થાય તો કે નવ રૂપિયા। એકદમ સરળ છે પણ સમજવાનું જ છે કે નવસો પૈસા એટલે નવ રૂપિયા થાય। એના પછી જુઓ નંબર ચૌદ ચૌદ નંબરમાં પચાસ પૈસા વત્તા પચાસ પૈસા પચાસ પૈસા આપણે
ટૂંકમાં ગુજરાતીમાં શું કહીએ આઠાના બોલીએ છીએ ને ઓ તો એક વખત 50 પૈસા વત્તા બીજી વખત 50 પૈસા એટલે કેટલા પૈસા થયા તમારે આગળ તો કે 100 પૈસા હવે આપણે જવાબ માંગ્યો છે એ રૂપિયામાં પૂછ્યો છે કઈ રીતે અહીંયા પૈસા લખ્યા હોત તો આપણે અહીં લખી શકત કે 100 પૈસા પરંતુ પાછળ રૂપિયા લખેલા છે તો 100 કેટલા રૂપિયા થાય તો કે 1 રૂપિયો બને કારણ કે 100 પૈસા બરાબર 1 રૂપિયો હવે એના પછી જુઓ નંબર 15 81 ભાગ્યા 9 બરાબર કેટલા હવે 9 ના ઘડિયામાં 81 ક્યાં આવે બાળકો હા તમારે પ્રથમ શું કરવાનું 9 નો ઘડિયો બોલતા જવાનો 90 90 81 થઈ છે ને બાળકો હા બધા આપણે ઘડિયા 20 સુધીના આપણે શીખી જ ગયા છીએ તો આપણે મૌખિક રીતે ઘડિયો બોલી અને અહીં જવાબ લખીશું એટલે કે ખાલી જગ્યામાં આવે છે 9 એના પછી જુઓ 5 રૂપિયા બરાબર ખાલી જગ્યા પૈસા હવે 1 રૂપિયો હોય તો 100 પૈસા થાય તો 5 રૂપિયાના કેટલા પૈસા થાય તો કે 500 પૈસા એના પછી જુઓ નંબર 17 4 રૂપિયા અને 50 પૈસા બરાબર ખાલી જગ્યા પૈસા હવે જવાબ પણ આપણે પૈસામાં જ માંગ્યો છે 4 રૂપિયા અને 50 પૈસા એટલે કે 4 રૂપિયાના 400 અને 50 પૈસા એના પછી નંબર 18 1000 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા હવે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય એવી રીતે 500 પૈસા હોય તો 5 રૂપિયા થાય તો 1000 પૈસા હોય તો કેટલા રૂપિયા થાય તો કે 10 રૂપિયા થાય ખાલી જગ્યામાં લખો 10 રૂપિયા 1000 પૈસા બરાબર 10 રૂપિયા હવે તમારે આટલે સુધી તમારી બુકમાં વ્યવસ્થિત સમજીને સારા અક્ષરે લખવાનું છે આવજો જય મામાદેવ